मित्रों, द स्कूल ऑफ साइंस मोटा असराणा आज विषय से गुजराती। मित्रों, आप आगला वीडियो में भूली गए पी पाठ विषय भण्या था। बे वीडियो में अपने अभ्यास करो, तम लोग वाँचू पे अने तमें जोयू पण हशे। मैं जणाव्युं पण हतुं कि क्या क्या पात्रो आवे छे, शुं पात्रोनुं महत्व छे, क्या पात्र विशे आखी स्टोरी छे। भूली गया पछी एकांकीमां शुं कहेवा मांगे छे, आ बधी बाबतो आपणे आगळना वीडियोमां भण्या हता। मित्रों, पण तमे लोको साथे साथे अभ्यास पण करता हशो अने तेनी अंदरथी परीक्षा में पूछाय तेवा प्रश्नों पण तमे मूल्यांकन करता हशो अथवा तो आईएमपी गोतीने लखता हशो अने पाका पण करता हशो। मित्रों, खूब जरूरी छे, कारण के परीक्षा में पूछाय तो तमे सारी रीते एमांथी मार्क पण मेळवी शको। मनीषा देसाईनुं पात्रलेखन जे आ पाठनो मुख्य प्रश्न अने मोस्ट आईएमपी प्रश्न कहेवाय, जे बोर्ड में चार मार्क में पूछाय छे। मित्रों, एटले तमे लोको साथे साथे अभ्यास करता जाजो। आगळना वीडियो में आपणे भण्या हता के भूली गया पछी एकांकीमां शुं शुं कहेवा मांगे छे। मित्रों, आपणे पोग्या हता सलोनी, पांच वागे अमे तालीम माटे निकळी जईए छीए। सलोनी ने नरेनना संवाद विशे आपणे ए वात आगळना वीडियोमां पण करी हती, ए बन्ने वात एकबीजा साथे चर्चा करता हता अने आपणे जोयुं पण हतुं। सलोनी कहे छे कि अमारे ट्रेनिंगनो समय शुं छे ए अहींया नरेनने जणावे छे। शुं के कि पांच वागे अमे तालीम माटे निकळी जईए छीए। तरत नरेन एने जवाब आपे छे के अने साढ़े दसे आवी जाओशो। जो तमे जोई शको छो मित्रों के नरेन अने सलोनी बन्ने सारी रीते एकबीजाने ओळखता होय एवी रीते चर्चा करता होय छे, पण सलोनी कनोजने एने एवी इच्छा होय छे के मनीषा देसाई अने नरेन बन्नेनो प्रेम भेगो थईने बन्ने साथे रहे एवी इच्छा हती। एटले सलोनी अने कनोज वारे वारे तेने मनीषा देसाईना परिचय विचे जणावता हता, पण नरेन અજાણપણું દેખાડતા હોવા એવો અહેસાસ આપણને થાય છે। જોઈએ આપણે સલોની, ખબર તો ઘણી રાખો છો, નરેન બોલે છે, મારી જવાબદારીનો ભાગ છે તે। કનોજ પરવેશતા જ તે બોલે છે, સલોની છાલ તારે નથી આવવું? ત્યાં સલોની બોલે છે, કેમ દીદી અહીં નથી આવતા? તમે જોઈ શકો છો કે મનીષા દેસાઈ છે તેના વિશેની વાત આ પાઠમાં આપણે જોઈ શકીએ છીએ, કારણ કે સલોની અને કનોજ બંને એકબીજાને મનીષા દેસાઈનો પરિચય કરવા માટે નરેનને ખૂબ જ તે આકર્ષિત કરે છે। મિત્રો, કનોજ કહે છે, એ આવે છે પણ હું અને આનંદ વિરાટબાબુને ગેસ્ટ હાઉસ મૂકવા જઈએ છીએ। જો વિરાટબાબુ, તેમ પાત્રનું નામ પહેલી વખત સાંભળ્યું છે, પણ એ મનીષા દેસાઈના પિતા છે। મિત્રો, તમે જોજો કે જે મનીષા દેસાઈને કોંગ્રેચ્યુલેશન એટલે કે અભિનંદન આપવા માટે આવે છે અહીંયા, શું કરવા કે તેને સુરતી કુટુંબની રીસના પંજામાંથી બસાયું હતું એટલા માટે આવ્યા હતા, પણ એને ખબર નથી કે તેમના જમા એટલે કે નરેન એ અહીંયા ફોરેસ્ટ ઓફિસર તરીકે કામગીરી કરે છે। જોઈએ આપણે સલોની, એમને નરેનભાઈ વિશે કશી ખબર નથી? કનોજ, દીદીએ કશું કહ્યું નથી કે? સલોની બોલે છે, તો જીપ અહીં કેમ ના આવ્યા? જીપ લઈને આવ્યા હતા વિરાટબાબુને લઈને, કનોજ બોલે છે, આનંદને તને લેવા ચાલ આવજો નરેનભાઈ। કનોજ જાય છે, નરેનભાઈને કહે છે આવજો, નરેનભાઈ બોલે છે આવજો। મિત્રો, આવી રીતે સલોની અને કનોજ વિશે સંવાદ ચાલતો હતો એકબીજા સાથે, પણ મનીષા દેસાઈ નામના પાત્રને અહીંયા મૂકવા માંગતા હતા, કારણ કે તે ગેસ્ટ હાઉસ જવાના હતા એટલે વિરાટબાબુને લેવા દીદી અને આનંદની ગયા હતા, પણ પાછા આવી જાય છે સલોની અને કનોજ જાય છે અને નરેનભાઈને આવજો કહીને જાય છે, નરેનભાઈ બોલે છે આવજો। અહીં પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો કે શું કહેવા માગે છે। મિત્રો, સલોની અને કનોજ જાય છે, નરેન થોડાક ડગલા ચાલે છે, જીપ ઉપડવાનો અવાજ, અરે એક માણસને મૂકીને જીપ ઉપડી ગઈ? જો અહીંયા માણસને મૂકીને જીપ વહી જાય છે, કોઈ એક માણસ જીપમાંથી ઉતરી જાય છે, એ મિત્રો કોણ હશે? એ હશે મનીષા દેસાઈ, કારણ કે તે નરેનના પ્રેમમાં હતી સલોની અને કનોજની,
આ વાત ગમતી હતી અને આ બંનેને ભેગા કરવા માટે મહત્ત્વના પાત્રો સલોની અને કનોસસિંહ. એટલે તે જીપમાંથી ઉતરીને જીપ વહી ગઈ. શું એને માટે એના એમાં જગ્યા નહીં હોય? એ મનીષા હશે, અહીં જ આવે છે. સામે જતાં આવો મનીષા, જો નરેન હું કહીશ આવો મનીષા, કારણ કે આ છોકરાઓએ ભૂમિકા તૈયાર કરી ન હોત તો હું તને ઓળખી શક્યો ન હોત. તું તો જાણે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે. તે કુટુંબને બસાવ્યો એ બદલ અભિનંદન તને કે. તો નરેન મનીષા દેસાઈને અભિનંદન આપે છે. અને જો નરેન પોતાના મુખે કહે છે કે આ છોકરાઓએ જો આવી ભૂમિકા તૈયાર ન કરી હોત તો આજે આપણે બંને ભેગા અહીંયા ન થઈ શક્યા હોત. મનીષા આભાર, મને હતું કે આ સ્વરૂપે જોઈને તું મને ભેટી પડીશ. નરેનને શું હતું? બોલો મનીષાને કે મારી આ પરાક્રમ એટલે કે પરાકાષ્ઠાને જોઈને તો મને કદાચ ભેટી પડીશ એવો અહેસાસ મને હતો. નરેન તો પહેલાં એટલી સુકુમાર હતી કે આવેશથી ભેટી પડતા સંકોચ થાય, અને હું તું અને હવે તું એવી દીપ્તવંતી લાગે છે કે તારા દેશની અધબધ રાખવાનું મન થાય. સાચે જ એક એક પલકારે પ્રશ્ન થાય છે કે તું એ જ મનીષા છે કે મારા સપનાની મનીષા? એવું નરેન ઓળખતો હતો કે એ જ મનીષા છો જે હું અત્યારે વિચારતો હતો. આ બંને મનીષા અને નરેન અહીં ભેગા થાય છે, એકબીજા સાથે સંવાદ થાય છે. મિત્રો તમે જોઈ શકો છો કે બંને પૂર્વ પ્રેમી આજે ભેગા થાય છે, પણ મહત્ત્વની ભૂમિકા સલોની અને કનોજની છે, જે આ બંને પાત્રોને ભેગા કરવા માંગતા હતા. મનીષા બોલે છે, શું અને નથી નહોતી તે થઈ શકી એનો આનંદ છે નરેન. મનીષા છે કહી શકી હું શું અને નથી નહોતી તેથી થઈ શકી એનો આનંદ મને આજે છે કે કારણ કે તું આજે મને મળી ગયો. ગરોળીથી ડરનારને હવે મગર સાથે પણ લડી શકે એમ છે કે જો જે ગરોળીથી ડરતી હતી એ જ છોકરી આજે મગર સાથે પણ લડી શકે એટલી શક્તિવંતી થઈ ગઈ છે. નરેન બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈને. ખડતલ એટલે કે બહાદુર, શક્તિશાળી. તને શક્તિશાળી જોઈને મને ખૂબ આનંદ થયો કે મનીષા, પણ મારા પપ્પાને થયો એટલો નહીં કે તને. તમે જોવો છો મનીષા શું કે, મારા પપ્પાને થયો એટલો આનંદ તને નહીં થયો કે નરેન. મનીષા બોલે છે, બસ સ્ટેન્ડ પર એમણે મને ઉશ્કી લીધી અને બધા પેસેન્જરોને એટલે કે પેસેન્જરોને બતાવી અને ગાંડા માણસની ઘોડે ગાંડા માણસની જેમ મોટેથી બબડાટ કર્યો. બધા ભેગા થઈ ગયા અને એમને પોતાનું ઓડિયન્સ બનાવીને ભાષણ કર્યું. એમાં છાત્રનો પણ હવાલો આપ્યો. તો છાત્ર એટલે કે ફ્રેન્ચ વિચારક, એનો હવાલો પણ આપ્યો અને કહ્યું કે કાયર માણસ બહાદુર થઈ શકે છે, સુકુમાર શક્તિશાળી થઈ શકે છે. અને એક શેર પણ બોલ્યા હતા ઇકબાલનો. જો વિરાટ બાબુ શું બોલ્યા હતા, એક શેર બોલે છે, શું? ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલી. ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલી. ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રજા ક્યા હૈ. ઈશ્વર એટલા બધા પ્રસન્ન થઈ જશે કે એ તારી કિસ્મત ખુલી ગઈ કે ખુદા બંદે સે ખુદ પૂછે કે ઈશ્વરને ખુદ પૂછે કે બોલ તારી ઈચ્છા શું છે કે. એવું વિરાટ બાબુ ઓડિયન્સને કહી રહ્યા હતા. નરેન બોલે છે, વાહ, હું ત્યાં હાજર હોત તો તારી પ્રશંસા સાંભળીને ધન્ય થઈ જતી કે. નરેન શું કહે છે કે હું ત્યાં હોત તો તારી પ્રશંસા સાંભળીને ધન્ય થઈ જાત મનીષા, અથવા મારા પપ્પાને સીધા દવાખાને લઈ જાત. આવેશ સમી જતા એ રડવા લાગ્યા. એ તો અમે સોગંદ દઈને જીપમાં બેસાડી દીધા, નહીં તો સાપા માટે એક બીજા સમાચાર બનત કે દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા. પિતા અને એમનો આનંદ ખરેખર તો પોતે ખોટો પડ્યો તેનો હતો.
જો મનીષા શું કહેશે, એનો આનંદ એટલો બધો હતો કે તે ખોટા પડ્યા હતા. શું ખોટા પડ્યા હતા? કે મારી દીકરી ડરપોક છે, નાજુક નમણી છે, એટલે હું લગ્ન નહોતી કરી. પણ એનામાં જે પરાક્રમ, શક્તિ, સાહસ હતો તે જાણતા નહોતા, એટલા માટે તેને દુઃખ લાગ્યું અને રડવા લાગ્યા હતા. નરેન, કઈ બાબતે કે દુઃખ લાગ્યું? મનીષા જોવા પાસે જો વિસ્તારથી કહેશે ભવિષ્યની વાત, ઓલા ભૂતકાળની વાત કહેશે કે ગરોળીથી ડરનાર રીસને ડરાવ્યું એ પપ્પા મોટેથી કહેતા હતા કે સાંભળો કે હે મુસાફરો, દુનિયાથી થાકેલા લોકો સાંભળો, માણસ માટે કશું અશક્ય નથી. શાસ્ત્ર કહેશે તેમ કે આકાશના તારા સુધી પહોંચી શકે છે. હું કહીશ કે તમે જોઈ શકો છો મિત્રો, કે હું કહીશ કે એ આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે. પપ્પા શિકારી હતા ને એકવાર મમ્મીને સાથે લઈ ગયેલા, એની ઈચ્છા નહોતી, આજ્ઞા માનીને લઈ ગયેલા. માસડા પર હોવા છતાં નીચે વાઘની સલાંગ જોઈને એ ચીસ પાડી ઉઠેલી. એ પછી હૃદયના ધબકારાનું દર્દ કોઈ ઉપાય દૂર ન થયું, તે ન થયું. આજે મમ્મી જીવતી હોત તો આ સમાચાર વાંચીને એના ધબકારા કાયમ માટે સમી ગયા હોત. પપ્પા કહેતા કે એમની વાત મને ચાચી લાગી. મિત્રો, તમે જોશો કે આ પાઠમાં શું કહેવા માંગે છે. એટલું રાખીએ, અસ્તુ. આગળના વિડીયોમાં આપણે જોઈશું. મિત્રો સાથે વાંચતા રહેજો અને ખૂબ જ ઉપયોગી પ્રશ્ન આ પાઠમાંથી પૂછાશે.